नमस्कार मित्रों, स्वागत है आप सबनो फैक्ट मास्टर यूट्यूब चैनल में। तो हाल मित्रों, आज ना महत्वना समाचार। 1 जुलाई थी थसे मोटा फेरफार, वरसाद, बैंक, गैस ना भाव अने एटीएम चार्ज। आ उपरांत मित्रों, कया कया जिला में अति भारे वरसाद। तो मित्रों वरसाद नी तमाम नवी अपडेट माटे तेमज रोज बरोज ना समाचार माटे अमारी चैनल ने सब्सक्राइब कर लेजो। तो मित्रों, आ वीडियो में आपणे 1 जुलाई थी जे फेरफारो थवाना छे तेना विशे माहिती मेळवशुं, जेवा के बैंक, गेसना भाव, एटीएम चार्ज अने साथे साथे वरसादनी पण नवी अपडेट मेळवीशुं। तो मित्रों, एलपीजी गेसना भावमां वधघट। 1 जुलाई थी रसोई गेसना सिलिंडरना भावमां पण फेरफार आवी शके छे। दर महीने तेल कंपनीओ रसोई गेसना नवा भाव जाहेर करे छे, ત્યારે જુલાઈ મહિનામાં રસોઈ ગેસના ભાવ વધે છે કે નહીં તે જોવાનું રહ્યું। આ સાથે સાથે એટીએમ માંથી પૈસા ઉપાડવા ચૂકવવો પડશે ચાર્જ। SBI એ જાહેર કરેલ નવા નિયમો મુજબ શાખા અને એટીએમ માંથી હવે બેંક દ્વારા ફિક્સ કરેલ રકમ જ ઉપાડી શકાશે। હાલ કોઈ પ્રકારની લિમિટ છે નહીં, પણ 1 જુલાઈથી તેના પર ચાર્જ લગાડવામાં આવશે। 1 જુલાઈથી 15 રૂપિયા પ્લસ GST લાગશે, જેમાં 4 વાર પૈસા ઉપાડ્યા બાદ આ ચાર્જ લાગુ પડશે। આ ચાર્જ SBIના ATMની સાથે સાથે બીજા કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આ ચાર્જીસ ચૂકવવા લાગુ પડશે। આ સાથે સાથે મિત્રો, વરસાદની વાત કરીએ તો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ વગેરે વિસ્તારોની અંદર મિત્રો થંડરસ્ટોર્મના કારણે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર સહિતના આસપાસના વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળે એવું હાલ અનુમાન લગાવાયું છે અને મિત્રો આગાહી મુજબ વરસાદ જોવા મળી પણ રહ્યો છે। સાથે સાથે મિત્રો, ભારે વરસાદ માટે હજુ મિત્રો એકાદ અઠવાડિયા જેવી રાહ જોવી પણ પડશે। તો મિત્રો, જેમ વરસાદની નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો ત્યાં સુધી જોડે રહેજો અમારી ચેનલ સાથે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો જ સાથે સહકાર આપતા રહેજો। મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।